લાસ્ટ લેક્ચરમાં આપણે પાતળા લેન્સની ફોર્મ્યુલા, લેન્સ મેકરની ફોર્મ્યુલાની ચર્ચા કરેલી. આજે આપણે લેન્સના પાવરની વાત કરીશું. લેન્સનો પાવર, એટલે કે આપેલો લેન્સ છે તે આપાત થતા પ્રકાશના કિરણોને કઈ રીતે કેન્દ્રિત કરે છે અથવા તો વિકેન્દ્રિત કરવાની ક્ષમતા કેટલી છે તેને દર્શાવતું માપ છે. આપણે બહિર્ગો લેન્સનો યુઝ કરીને સમજશું, જે અંતર્ગોળ માટે પણ એટલું સાચું છે. તો અહીંયા આગળ એક આપણે સોરી એક બહિર્ગોળ લેન્સ લઈએ. આ બહિર્ગોળ લેન્સ ઉપર ઘણા બધા કિરણો આપાત થતા હોય, પણ આપણે સમાંતર કિરણ લઈશું જે અક્ષને સમાંતર હોય. એટલે આ એક સમાંતર કિરણ છે, અને આપણે જાણીએ સમાંતર કિરણ છે એ એના મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થશે. આ ખૂણાને આપણે બીટા કહીએ, અને આ અંતર કેટલું હશે તો કે એફ, કેન્દ્ર લંબાઈ જેટલું. તો આ અંતરને ધારો કે હું કહી દઉં છું H. તો આપણે આકૃતિમાંથી કહી શકીએ કે ટેન બીટા બરાબર H અપોન F. આ એક ભૂમિતિની મદદથી કોણમિતિનો ઉપયોગ કરીને કહી શકીએ. જો H ઇક્વલ ટુ 1 મીટર લઈએ તો ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ 1/F થશે, જેને કહેવાય છે આપેલા લેન્સનો પાવર પી. એટલે કે વ્યાખ્યા આપણે આવી રીતે આપી શકીએ, ઓપ્ટિકલ સેન્ટરથી એકમ અંતરે, એટલે H ઇક્વલ ટુ 1, ઓપ્ટિકલ સેન્ટરથી એકમ અંતરે રહેલા ઓપ્ટિકલ એક્સિસને સમાંતર કિરણો જે ખૂણાએ કેન્દ્રિત થાય, લેન્સ માટે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્રિત થશે, અને અંતર્ગોળ હશે તો વિકેન્દ્રિત થશે. જે ખૂણાએ કેન્દ્રિત થાય અથવા વિકેન્દ્રિત થાય તે ખૂણાના, મતલબ કે બીટાના ટેન મૂલ્યને જે તે લેન્સનો પાવર કહેવાય. અહીં એફ મીટરમાં લેવાનો છે, તો પાવર કેવો આવશે? મીટર ઇનવર્સ. પણ આપણે મીટર ઇનવર્સ એકમ યુઝ કરતા નથી, આપણે યુઝ કરીએ છીએ ડાયોપ્ટર. ડાયોપ્ટર એનો સિમ્બોલ છે ડી, એનો સિમ્બોલ છે ડી. તો જેમ કેન્દ્ર લંબાઈ નાની હશે તેમ પાવર વધારે, જેમ કેન્દ્ર લંબાઈ નાની તેમ પાવર વધારે, જેમ કેન્દ્ર લંબાઈ ઓછી તેમ પાવર વધારે, જેમ કેન્દ્ર લંબાઈ વધારે તેમ પાવર ઓછો. જે ડોક્ટર્સ આપણને આંખના નંબર તપાસ કરતા જે નંબર આપે છે, દાખલા તરીકે એમ કે 2 નંબર છે આપણે,
તો એ પ્લસ બે એ ડાયોપ્ટર છે. એવો લેન્સ પહેરવાના જેનો પાવર ટુ ડાયોપ્ટર હોય. તો એ કેવા લેન્સ હશે, એની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો કે એફ ઇક્વલ ટુ થશે 1/p, એટલે કે 1/2 is equal to 0.5 meter, એટલે કે 50 centimeter. 50 centimeter કેન્દ્ર લંબાઈ વાળા લેન્સ પહેરવા, આનો અર્થ આવો થાય. આ વાત હતી એક લેન્સ હોય તો. આગળ આપણે જોશું કે લેન્સ વધારે હોય એક કરતા, કારણ કે ઘણી જગ્યા એવી આવશે જ્યાં આગળ લેન્સ એક કરતા વધારે હોય, તો એ માટે આપણે લેન્સનું સંયોજન સમજવું જરૂરી છે. લેન્સનું સંયોજન, એમાં બે ભાગ છે, લેન્સ સંપર્કમાં હોય ત્યારે અને લેન્સ સંપર્કમાં ન હોય ત્યારે. આપણે બે લેન્સ લઈએ, જરૂરી નથી કે બંને લેન્સની કેન્દ્ર લંબાઈ સમાન જ હોય, ગમે તેવા લેન્સ આપણે લઈએ બે. એક લેન્સ એ છે અને બીજો આપણે બી કહીએ, તો કોઈ વસ્તુ હોય, પહેલું લેન્સ પ્રતિબિંબ બનાવશે, પહેલા લેન્સ દ્વારા બનતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ બનશે અને બીજો લેન્સ આપણને ફાઇનલ પ્રતિબિંબ આપશે. તો લેન્સની ફોર્મ્યુલા ઉપયોગ કરીએ, આપણે પહેલા લેન્સની વાત કરીએ, આને આપણે U કહીએ, અને કોઈ જગ્યાએ પ્રતિબિંબ બને છે V1 અંતરે, જે પહેલું પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબ બીજા માટે વસ્તુ બની જાય અને આપણને ફાઇનલી એક બીજું પ્રતિબિંબ અહીંયા મળે છે, એને આપણે V કહીએ. તો એક આવ્યું કિરણ, આ ફાઇનલ પ્રતિબિંબ છે, અને હું ડોટેડથી બતાવું તો એક્ઝેક્ટલી છે આના જેવું કહી શકીએ આમ તો. તો અહીં આપણને પ્રતિબિંબ પહેલા મળે અને આ ફાઇનલ મળશે. લેન્સ પાતળા છે અને નજીક નજીક છે, પાતળા છે અને નજીક નજીક છે. તો પહેલા લેન્સ માટે આપણે ફોર્મ્યુલા આવી લખી શકીએ, લેન્સની ફોર્મ્યુલા આપણી પાસે છે 1/V1 - 1/U = 1/F1. બીજા લેન્સ માટે, લેન્સ 1 માટે અને લેન્સ 2 માટે મારે જો યુઝ કરવું હોય તો 1/V - 1/ બીજા લેન્સથી અંતર, એને આપણે U2 કહીએ, = 1/F2. બીજા લેન્સથી અંતર એટલે અહીંયાથી અહીંયા સુધીનું, એ V1 જેટલું જ હશે, કારણ કે પાતળા લેન્સ છે અને સંપર્કમાં રાખેલા છે. તો V1 બરાબર U2, અને આપણે બેનો સરવાળો કરીએ સમીકરણ 1 અને સમીકરણ 2, તો આપણી પાસે ફોર્મ્યુલા આવશે 1/2 1/V - 1/U = 1/F1 + 1/F2. જો વધારે લેન્સ હોય તો આપણે વધારાના પદો પણ લખી શકીએ, 1/F3 એન્ડ સો ઓન.
અત્યારે આપણી પાસે બે છે એટલે આપણે 1/f1 + 1/f2 લઈશું. આ જે 1/f1 + 1/f2 એક બાજુ છે, બીજી બાજુ 1/v આ પ્રતિબિંબ અંતર છે, આ વસ્તુ અંતર છે. તો આને આપણે સંયુક્ત કેન્દ્ર લંબાઈ તરીકે લઈએ છીએ. 1/f = 1/f1 + 1/f2 જે સંયુક્ત કેન્દ્ર લંબાઈ માટેનું સૂત્ર છે. જો વધારે લેન્સ હોય તો આપણે આગળના પદો ઉમેરવાના. તો આ એક સૂત્ર પણ તમે ભણી ગયેલા છો. ઉષ્મા વહનાંક બહુ આવ્યું હતું કે જે જ્યારે વાહક છે એ એકબીજાને સમાંતર જોડ્યા હોય તો 1/r = 1/r1 + 1/r2 એ પ્રકારની ફોર્મ્યુલા. અવરોધના જોડાણમાં આવે સમાંતર 1/r = 1/r2 + 1/r2 તો સ્પ્રિંગમાં આવે 1/k = 1/k1 + 1/k2 શ્રેણીમાં જોડી હોય ત્યારે. તો જ્યારે લેન્સને આપણે બાજુ બાજુમાં રાખીએ તો કેન્દ્ર લંબાઈ ઘટે છે, કેન્દ્ર લંબાઈ ઘટે છે એવું કહેવાય. પણ આપણે અહીં આગળ હવે આનું પાવરમાં ફેરવી નાખું તો આપણે જાણીએ છીએ કે પાવર એટલે શું, 1/f. તો અહીંયા આપણે લખીએ P = P1 + P2. પાવરનો સરવાળો થાય છે અને કેન્દ્ર લંબાઈના વ્યસ્તના સરવાળાનો વ્યસ્ત. યાદ રાખીએ કે આ F1 F2 મારે કેમાં લેવાનું છે, મીટરમાં લેવાનું છે, તો મને પાવર ડાયોપ્ટરમાં મળશે. અહીંયા લેન્સ સંપર્કમાં રાખ્યા છે, બે વચ્ચે બહુ ફિઝિકલ કોન્ટેક્ટ છે. જો ફિઝિકલ કોન્ટેક્ટ ન હોય, એક લેન્સ અહીંયા હોય અને બીજો લેન્સ અહીંયા હોય અને એની વચ્ચેનું અંતર સ્મોલ ડી હોય, ધારો કે આ લેન્સ આપણે ખસેડીને અહીંયા લઈ લીધો તો આ અંતર હવે ડી થઈ ગયું. તો એવા કેસની અંદર મારે ફોર્મ્યુલા આવી બનાવવાની છે જેનું ડેરિવેશન નથી પણ આપણે ચોક્કસ યાદ રાખશું, 1/f1 + 1/f2 - D/F1 F2. ક્યારે આ યુઝ કરવાની, કે જ્યારે બે લેન્સ વચ્ચેનું અંતર ડી હોય, બે ઓપ્ટિકલ સેન્ટર વચ્ચેનું અંતર કેટલું છે, સ્મોલ ડી. તો પાવરની ફોર્મ્યુલા આપણી બની જશે P = P1 + P2 - D/P1 P2. હવે આમાં એક લેન્સનો કેન્દ્ર લંબાઈ ધન છે અને બીજાની ધારો કે ઋણ છે, અંતર્ગોળ હોય તો ઋણ હશે અથવા માધ્યમ એવું હોય તો બી ઋણ હોઈ શકે. તો જે ધન હશે એને ધન લેવાનું, ઋણ હોય ને ઋણ લેવાનું, ધન હોય ને ધન લેવાનું, ઋણ હોય ને ઋણ લેવાનું, અને પછી આપણે ગણતરી કરવાની. આ વાત થઈ કેન્દ્ર લંબાઈ, સંયુક્ત કેન્દ્ર લંબાઈ અને પાવર. મોટવણીનું શું થશે? તો સંયુક્ત મોટવણી આપણી થશે તો બધા જ લેન્સની મોટવણીનો ગુણાકાર કરી નાખવાનો. તો M1 × M2 × M3 જેટલા હોય એ મને સંયુક્ત મોટવણી આપશે. M = M1 × M2. તો જ્યારે લેન્સ જે છે એ એક કરતા વધારે હોય તો આવી રીતે આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની, આવી રીતે આપણે એનો પાવર શોધવાનો અને આ રીતે આપણે એની મોટવણી શોધવાની. પ્રેક્ટિકલી જ્યારે આપણે ખરેખર કરતા હોઈએ છીએ તો એકચ્યુઅલી આપણે શું કરતા હોય, ધારો કે અત્યારે તો સંપર્કમાં છે એટલે આ ફોર્મ્યુલા સીધી લાગશે, પણ જ્યારે સંપર્કમાં ન હોય અને બે અથવા બેથી વધારે લેન્સ હોય તો મારે એક એક લેન્સની ગણતરી કરતી જવાની. પહેલા લેન્સ માટે ગણતરી કરીશ, પહેલા લેન્સનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ બનશે તેના માટે કેલ્ક્યુલેશન કરીશ, બીજાનું પ્રતિબિંબ ત્રીજા માટે પાસે વસ્તુ બનશે તેના માટે કેલ્ક્યુલેશન કરીશ. આવી રીતે આપણે ફાઇનલ ઇમેજ જ્યાં મળવાનું છે એનું અંતર આપણે શોધ. તો એવો જે કે આપણને ટેક્સ્ટનો પ્રોબ્લેમ છે, આવો 9.9 જે ઉદાહરણ છે
તો અહીંયા એક પહેલો લેન્સ છે, આ બીજો લેન્સ છે, આ ત્રીજો લેન્સ છે, અને વસ્તુ આપણે કેટલી દૂર મૂકેલી છે? 30 સેન્ટીમીટર. આ બંને લેન્સ વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે અને આ બંને લેન્સ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. તો આપણો પ્રશ્ન એવો છે કે પ્રતિબિંબનું સ્થાન મેળવવાનું છે. તો આપણે શું કરવું જોઈએ? તો પહેલાં આપણે પ્રથમ લેન્સનો યુઝ કરીશું. પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થશે આપણું? એનું U1 કહી દઉં, 30 સેન્ટીમીટર. અને એ માઇનસ મૂકવું પડશે, કારણ કે પ્રતિબિંબ જ્યારે વસ્તુ વાસ્તવિક હોય તો એ માઇનસ મૂકવાનું હોય. F કેટલું છે? તો કે 10 સેન્ટીમીટર. એ ધન છે કારણ કે બહિર્ગો છે. તો આની ઉપરથી આપણે પહેલા V1 શોધી કાઢીએ. તો આપણી ફોર્મ્યુલા છે 1/V1 = 1/F1 + 1/U1. તો આપણે બધી કિંમતો અહીંયા મૂકી દઈએ. 1/F1 એટલે કે 10 માઇનસ 1/30. અને આપણે એની કિંમત શોધીએ. લસા લઈશું આપણે 30 નો, તો 30 ઓછા 3 - 1 એટલે 2/30 એટલે કે V1 આપણું 15 સેન્ટીમીટર આવી જશે. V1 15 સેન્ટીમીટર નો મિનિંગ શું થયો? ધન આવ્યું એટલે કે આ બાજુ 15 સેન્ટીમીટર છે. આમ આપણું પહેલું ઇમેજમાં છે. તો અહીંયાથી કેટલું થશે? એ આપણું શું બનશે? U2 બનશે. એટલે કે 5 મારે સબસ્ટ્રેક કરવાના. તો કે બીજા લેન્સ માટે U2 મારું કેટલું થઈ જશે? 15 - 5 એટલે કે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર થશે. જો ધન ઋણ આવ્યું હોય તો આ બાજુ પ્રતિબિંબ બને, તો મારે 5 ઉમેરવા પડે. તો મારે 5 ઉમેરવા પડે. અહીંયા 5 બાદ કરવા પડ્યા. F2 કેટલું છે? તો કે -10 સેન્ટીમીટર છે. તો મારું V2 કેટલું થશે એ આપણે શોધી કાઢીએ. હવે ગણતરી ન કરીએ તો બી પ્રતિબિંબ અંતર મારું કેટલું છે? 10 સેન્ટીમીટર. અને F મારું પણ કેટલું છે? 10 સેન્ટીમીટર. તો આપણે જાણીએ કે જ્યારે વસ્તુ અંતર કેટલું હોય? F જેટલું, ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? અનંત મળે, એ આપણે જાણીએ છીએ. તો V2 મારું અનંત થઈ જશે. કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. હવે ત્રીજા લેન્સ માટે જોઈએ. ત્રીજા લેન્સ માટે, તો ત્રીજા લેન્સ માટે જો V2 અનંત હોય એટલે કોઈ અનંત અંતરે છે, તો અહીંયાથી અનંત થવાનું છે કે 10 સેન્ટીમીટરમાંથી બાદ કરો તો કે અનંતમાંથી 10 બાદ કરો તો કે નાનું નથી થઈ જવાનું. નહીતર જો મારે કંઈક ચોક્કસ આંકડો આવ્યો, ધારે કે 50 આવ્યા હોત +50, તો મારે 10 સબસ્ટ્રેક કરવા પડ્યા. -50 આવ્યા હોત અહીંથી, -50, તો મારે 10 ઉમેરવા પડે, તો -60 એ વસ્તુ અંતર બને. સમજો, +50 આવ્યો તો 10 બાદ કરે 40 જવાબ આવે. -50 એમ આવ્યો હોત તો -60 જવાબ આવે. કોનો? U3 નો. પણ અહીંયા આગળ ઇન્ફાઇનાઇટ છે, એટલે ત્રીજા લેન્સ માટે મારું U3 કેટલું થઈ જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે. અને F3 કેટલું છે? F3 આપણી પાસે છે 30 સેન્ટીમીટર. હવે ગણતરી ફરીફર પછી કરવાની જરૂર નથી, કારણ કે જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં રચાય? પ્રતિબિંબ ક્યાં રચાય? તો પ્રતિબિંબ F પાસે રચાય. તો મારું V3 કેટલું આવશે? 30 સેન્ટીમીટર. તો આ આપણો ફાઇનલ પ્રતિબિંબ 30 સેન્ટીમીટરે મળવાનું છે. અને ધન આવે છે એનો અર્થ એવો થાય, આ બાજુ અહીંયા ક્યાંક પ્રતિબિંબ મળશે, અહીંયાથી 30 સેન્ટીમીટર. તો અહીંયાથી 30 સેન્ટીમીટર, તો ખરેખર અહીંયાથી કેટલું થયું? 5 + 10 + 30, તો 45. પ્રશ્ન ગમે એમ પૂછાય, જ્યારે પ્રશ્ન પૂછે તો પ્રશ્ન ક્વેશ્ચનની એક ટેકનિક હોય કે ત્રીજા લેન્સથી કેટલું અંતર? તો કે 30 સેન્ટીમીટર. પરંતુ કે પ્રથમ લેન્સથી કેટલું અંતર? તો કે 30 + 10 + 5 એટલે 45. અને વસ્તુથી કેટલું થાય? તો પાછું 30 એડ કરવું પડશે, તો કે 75. તો ક્વેશ્ચન ઘણી વખત ટેક્સનો જ હોય, પણ પૂછવાની પદ્ધતિ જુદી હોય, એટલે આપણને જે મગજમાં જૂનું રમતું હોય એ આપણે આન્સર આપી દેતા હોઈએ. તો ક્વેશ્ચન ખાસ રીડ કરવાનો કે આપણને એક્ઝેક્ટલી ક્યાંથી અંતર પૂછ્યું છે. આ એક પ્રશ્ન પૂરતી વાત નથી, કોઈ પણ પ્રશ્નની વાત છે. તો પ્રશ્ન બરાબર સમજવાનો, વાંચવાનો.
તો આ રીતે લેન્સનો પાવર, એની કેન્દ્ર લંબાઈ અને મોટવણી આપણે શોધી શકીએ. આજે આપણે થોડો સમય છે તો પ્રકાશના પ્રકિરણની વાત પણ કરી લઈએ, જે પણ આપણો ટોપિક છે પ્રકાશનું પ્રકિરણ. ઇંગ્લિશમાં કહેવાય છે સ્કેટરિંગ ઓફ લાઇટ, સ્કેટરિંગ ઓફ લાઇટ. તો આપણે ચર્ચા સ્ટાર્ટ કરી છે પ્રકાશનું પ્રકિરણ, સ્કેટરિંગ ઓફ લાઇટ. જ્યારે આપણે નાનાથી મોટા થયા તો અમુક આપણા પ્રશ્નો ઉભા થતા હોય કે આકાશ કેમ ભૂરું દેખાય છે, સૂર્યાસ્ત સમયે કે સૂર્યોદય સમયે સૂર્ય કેમ લાલ, બપોરના પાછો સફેદ દેખાય. તો આનું કારણ છે પ્રકાશનું પ્રકિરણ. પ્રકાશના પ્રકિરણ ક્યારે થાય છે અને કોના દ્વારા થાય છે? તો આપણે બધા જાણીએ કે આપણે પૃથ્વી ને પોતાનું વાતાવરણ છે, અને અમુક કિલોમીટર સુધી તેનું વિસ્તરણ થયેલું છે. અને વાતાવરણમાં શું હોય તો કે રજકણ હોય, જુદા જુદા પ્રકારના વાયુઓ હોય, વોટર મોલેક્યુલ્સ હોય, નાના નાના બૂંદો હોય. તો જ્યારે પ્રકાશ નું કિરણ વાતાવરણમાં દાખલ થાય છે તો રસ્તામાં આવતા આવા નાના નાના જે કણો છે તેના દ્વારા પ્રકાશના જે કિરણો છે એનું પ્રકિરણ થાય છે અને એની દિશા બદલાઈ જાય છે. હવે આ જે કણો જે છે એના જે લાક્ષણિક પરિમાણ છે એને ધારો કે હું એ કહું તો અમુક ખૂબ નાની સાઈઝના હશે, મોટી સાઈઝના પણ હશે. તો જે કણો તરંગ લંબાઈ કરતા, જે કણો તરંગ લંબાઈ કરતા ઘણા નાના હોય અને તરંગ લંબાઈ કરતા પરિમાણ જેના મોટા હોય, એવા બે વિભાગમાં આપણે વહેંચીએ. તો જેના પરિમાણ નાના છે તરંગ લંબાઈ કરતા એના દ્વારા થતા પ્રકિરણને નામ આપણે આપીએ છીએ રેલે પ્રકિરણ, રેલે પ્રકિરણ. અને રેલે પ્રકિરણમાં જે પ્રકિરણ થાય છે તે તરંગ લંબાઈની ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે જેની તરંગ લંબાઈ વધારે છે તેનું પ્રકિરણ ઓછું થાય છે અને જેની તરંગ લંબાઈ ઓછી છે એનું પ્રકિરણ વધારે થાય છે. તો જો આપણે બે કલરની કમ્પેરિઝન કરીએ તો આપણે જાણીએ કે રેડ કલરની તરંગ લંબાઈ એ વાયોલેટ કરતા વધારે છે, તો લાલનું પ્રકિરણ ઓછું થશે. એટલે જેવો અહીંયા પ્રકાશ દાખલ થાય અને પ્રકિરણ સ્ટાર્ટ થશે તો લાલ રંગનું પ્રકિરણ ઓછું થશે, લાલ પ્રકાશ એ આગળ વધશે અને બાકીના જે કલરનું પ્રકિરણ થવાને કારણે જ્યારે તે અવલોકનકાર સુધી પહોંચે, અને આ અંતર લાંબુ છે, જ્યારે સૂર્યોદય સમયે કે સૂર્યાસ્ત સમયે અંતર લાંબુ કાપવું પડે છે, તો એ અહીંયાથી અહીંયા સુધી પહોંચે તે દરમિયાન લાલ સિવાયના બધા પ્રકારના કિરણોનું પ્રકિરણ થઈ જાય છે. તો જ્યારે આપણી આંખમાં પ્રકાશ દાખલ થાય તો લાલ રંગ દેખાય, કારણ કે આપણને કે વસ્તુ એવી દેખાય જે રંગ આપણી આંખમાં પ્રવેશે તેમ. જો ગ્રીન કલર આપણી આંખમાં જાય તો આપણને વસ્તુ ગ્રીન દેખાય,
અહીંયા લાલ રંગનો પ્રકાશ આપણી આંખમાં દાખલ થાય એટલે સૂર્ય આપણને કેવો દેખાય? રેડ દેખાય. તો સૂર્ય રેડ શા માટે દેખાય છે? સૂર્યોદય સમયે કે સૂર્ય સમયે? તો કે રેલે પ્રકિરણ. રેલે પ્રકિરણ માટે કોણ જવાબદાર છે? તો કે નાના કણો. નાના કણો એટલે કેવા? કે જેની તરંગલંબાઈ કરતા પરિમાણ ખૂબ જ ઓછા હોય. બાકીના જે બધા જે રંગ હતા એ બધાનું પ્રકિરણ થઈ ગયું. વાયોલેટનું ઊંધું ઊંધું થશે કારણ કે એની તરંગલંબાઈ ઓછી છે. ભૂરાનું, બ્લુ કલરનું એનાથી ઓછું થશે. તો આપણે પ્રશ્ન એ ઉભો થાય કે આકાશ આપણને ભૂરું શા માટે દેખાય છે? વાયોલેટ કેમ નથી દેખાતું? તો એ માટે આપણી આંખ જવાબદાર છે કે આપણી આંખની સંવેદિતા છે એ ભૂરા રંગ માટે વધારે છે, વાયોલેટ માટે ઓછી છે. એટલે આકાશ આપણને ભૂરું દેખાય, સૂર્ય આપણને લાલ દેખાય. હવે તો આપણે એક આગળનો પ્રશ્ન વિચારીએ. ધારો કે અહીંયા વાતાવરણ ન હોત તો શું થાત? તો વાતાવરણ ન હોત તો સંપૂર્ણપણે અંધકાર હોય. જે આપણને ઉજાસ દેખાય છે એ પ્રકિરણને કારણે ઉજાસ દેખાય છે. પ્રકિરણ કોણ તો કરે છે? તો કે કણો કરે છે. તો આપણને સંપૂર્ણપણે અંધકાર દેખાતો હોત અને સીધી સીધી પૃથ્વી ચમકતી દેખાત. તો આ વાત થઈ રેલે પ્રકિરણની. આકાશ માટે ભૂરું દેખાય છે અને સૂર્યોદય સમયે કે સૂર્યાસ્ત સમયે સૂર્ય કેમ લાલ દેખાય. હવે જ્યારે સૂર્ય અહીંયા હોય તો અહીંયા જ્યારે સૂર્ય હોય ત્યારે કાપેલું અંતર ઓછું છે એટલે પ્રકિરણ થાય તે પહેલા આપણી આંખમાં પ્રવેશે છે પ્રકાશનું કિરણ, એટલે લાલ દેખાતો નથી. બીજી વાત આ રહેશે જેને મી સ્કેટરિંગ પણ કહેવાય છે. જ્યારે પરિમાણ વધારે એટલે ધારે કે વોટર મોલેક્યુલ છે ફોર એક્ઝામ્પલ, તો વોટર મોલેક્યુલ જે છે તેના પરિમાણ તરંગલંબાઈ કરતા વધારે છે. તરંગલંબાઈ કરતા વધારે હોવાથી જે પ્રકિરણ થાય છે તે તરંગલંબાઈ પર આધારિત નથી. એટલે કે બધા જ તરંગલંબાઈ વાળા કિરણોનું પ્રકિરણ સરખું થાય છે. સરખું થાય છે એટલે જ્યારે આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે એક સાથે બધા કલર આપણી આંખમાં પ્રવેશે અને તેથી તે સફેદ દેખાય. તો જે સફેદ વાદળાઓ આપણને દેખાતા હોય છે તેનું મુખ્ય કારણ શું છે? તો એનું મુખ્ય કારણ છે મી સ્કેટરિંગ. એટલે કે તો શા માટે સફેદ વાદળાઓ દેખાય છે એનું કારણ છે આ. અને જ્યાં માટે પ્રકાશ સૂર્યોદય સમયે સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ દેખાય છે એનું કારણ છે આ. તો આ એક પ્રકિરણની આપણે વાત કરી જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્કેટરિંગ. અહીંયા થોડીક આપણે એવી વાત કરી કે લાલ રંગની તરંગલંબાઈ એ વાયોલેટ કરતા લગભગ 1.6 ટાઈમ જેટલી છે. તો હું જો 1.6ની 4 ઘાત કરીશ તો આપણે કહી શકીએ કે વાયોલેટ કલરનું પ્રકિરણ 6 થી 7 ગણું વધારે હોય છે રેડ કરતા. વાયોલેટ કલરનું પ્રકિરણ 6 થી 7 ગણું વધારે હોય છે કારણ કે 1.6ની 4 ઘાત કરીએ તો લગભગ એટલો આવશે. હું લગભગની વાત કરું છું. તો આપણે કોઈ પણ બે તરંગ લંબાઈ આપેલી હોય અને એને પ્રકિરણનો ગુણોત્તર શોધવો હોય તો આપણે આ રીતે શોધી શકીએ. લેમડા સોરી પ્રકિરણ 1/2 બરાબર શું થશે? તો કે λ2/λ1/4 બરાબર છે. તો આ એક સરસ રીતે એક કુદરતી ઘટના છે આપણે દરરોજ જોતા હોઈએ છીએ અને જોતા આવ્યા છીએ તેનો આ એક્સપ્લેનેશન છે. અને આપની જાણ માટે આ રેલે પ્રકિરણનો પ્રશ્ન એક વખત KBCમાં પૂછાયેલો છે. KBC એટલે કોણ બનેગા કરોડપતિ, અમિતાભ બચ્ચન દ્વારા પૂછાયેલો ક્વેશ્ચન છે કે આકાશ શા માટે ભૂરું દેખાય છે અને એનો જવાબ હતો રેલે પ્રકિરણ. જો તમે એની જગ્યાએ ફિઝિક્સના સ્ટુડન્ટ તરીકે મળીને ગયા હોય તો આ જવાબ આપવો આસાન થઈ પડે.